લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ આચારસંહિતા અમલમાં મૂકવામાં આવી છે મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી આચારસંહિતા લાગુ રહેશે રસ્તા પરથી રાજકીય પક્ષોના હોર્ડિંગ અને બેનર દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં સાતમી મેના રોજ મતદાન યોજવામાં આવશે જેને લઈને અત્યારે હાલ અનેક તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે મતદાન ક્યારે થશે તેની તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને ત્યારબાદથી આચારસંહિતા લાગુ કરી દેવામાં આવ્યા છે તો આજ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે આયુષી જણાવશો ખાસ કરીને ગઈકાલે ત્રણ વાગે તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને હવે ત્યારબાદ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે આચાર સંહિતા લાગુ થયા બાદ કઈ કઈ ખાસ બાબતો પર ધ્યાન દોરવામાં આવી રહ્યું છે બિલકુલ જંખના જે રીતે દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે આચાર સહિતા લાગુ થઈ ચૂકી છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ અલગ ટીમો પણ કામે લાગી ગઈ છે અને રોડ રસ્તા પર તમામ જાહેર સ્તરો પર જ્યાં પણ રાજકીય પક્ષોના ચિહ્નો હોય જ્યાં પણ રાજકીય પક્ષોની પ્રચાર પ્રસાર થઈ શકતા હોય એટલે કે જે તમામ જે પબ્લિક પ્રોપર્ટી પરથી રાજકીય પક્ષોના પોસ્ટરો હોય બેનર હોય ધજા પત્તાકા હોય વગેરેને ઉતારી લેવાનું કામ કરવામાં આવી રહ્યું છે દિવાલો પર લખેલા સૂત્ર ચિહ્નો પેઇન્ટિંગ્સ પર કુચડા મારવાની શરૂઆત કરી દેવામાં આવી છે ચૂંટણીમાં આ સહિતાનો ભંગ ન થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે ત્યારે અડતાલીસ વોર્ડના આ એસ્ટેટ વિભાગની ટીમો જે છે તે કામગીરીમાં લાગી ગઈ છે અને તાત્કાલિક ધોરણે રાજનીતિક પાર્ટીઓના પ્રચાર પ્રસારના સાધનો હટાવવા માટેની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી રહી છે પોસ્ટર અને બેનર હટાવવાની સાથે આ વોલ પેઇન્ટિંગ છે તે પણ હટાવવામાં આવી રહ્યું છે અને સાથે જ પોસ્ટરો છે કે જે રસ્તા પર જોવા મળે છે તેને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આખી આ જે ટીમ છે તે હટાવી લે છે એટલે કે આચાર સંહિતાનો ભંગ ન થાય તમામ કાયદો વ્યવસ્થા જે ખાસ કરીને જે આખી જે પ્રોટોકોલ છે તે જળવાઈ રહે તે માટેની કામગીરી છે તેનો પ્રારંભ થઈ ગયો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે આ જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે જંખના જી આભાર આવશે સમગ્ર માહિતી બદલ તો હાલ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે તેને ધ્યાનમાં લઈને હોર્ડિંગ અને બેનર્સ હટાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે